તો એટલે પ્રભુમાં એકરૂપ થઈ જાઓ એવું કે પાછા આવતા નથી મીન્સ એટલા એકદમ એટલે આ વાળું જે લાઈફસ્ટાઈલ છે ધીસ લાઈફસ્ટાઈલ ઇઝ ડિફરન્ટ ધેન દેટ ધામ આઈ મીન ત્યાં એક પૂરું પ્રભુનું લોક છે પાછા આવતા નથી એટલે એટલે એ ખ્યાલ નહીં આવે જે સંસારના ચક્રમાં પાછા નથી આવતા એ ધામ મતલબ જેને પ્રાપ્ત કરીને પાછા આવતા નથી એ મારું ઉત્તમ ધામ છે તો એમાં સમજાવવાનો અર્થ ખાલી એટલો છે કે આપણે દરેક વસ્તુનો મોહ છોડી દઈએ પુરુષોત્તમમાં લીન થઈ જઈએ કે પછી આપણી દરેક ઇન્દ્રિય પુરુષોત્તમમાં વાળી દઈએ દરેક સંબંધ પુરુષોત્તમમાં જોઈએ અને એમાં લીન થઈ જાય પછી એને બીજી કોઈ વસ્તુ દેખાતી જ નથી દેટ મીન્સ કે ત્યાંથી પાછા નથી ફરતા એ ખાલી ને ખાલી પુરુષોત્તમને સમજીને પુરુષોત્તમને જાણીને પુરુષોત્તમનું જ ભજન કરે છે એટલે સંસારમાં પછી પાછા ખોવાઈ નથી જતા એમ હા જે મોહ છે જે માયા છે એનામાંથી છૂટી જાય છે એટલે એમ એ એ ભક્તિ એક રસ્તે જાય છે એ ભક્તિના રસ્તે જાય છે તો પછી એમ એ બીજા રસ્તે નથી વળતા એ રસ્તે આગળ જાય છે પછી એને બીજા રસ્તે ફરવાનું મન નથી થતું એનો રસ્તો એકદમ ક્લિયર થઈ જાય છે અને ત્યાં આગળ સૂર્ય ચંદ્ર અગ્નિ પ્રકાશતા નથી તો સૂર્ય વગર તો લાઈફ જ કેવી રીતે એક્ઝિસ્ટ થઈ શકે નહીં આવો બેસિક ક્વેશ્ચન થાય સોરી બટ થોડા બેસિક ક્વેશ્ચન થાય છે એટલે સોરી ઇફ ઇટ ઇઝ અ ધીસ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન બટ ધેટ ઇઝ સેલ્ફ એલિમિનેટેડ આ તો સૂર્ય ચંદ્ર ને એ બધું તો ઇટ ઇઝ લિમિટેડ અપ ટિલ ગેલેક્સી એટલે આ તો આપણે પરબ્રહ્મની વાત કરીએ છીએ વિચ ઇઝ ઓલ અબાઉટ ધેટ ને એટલે ઇટ ઇઝ નોન એઝ હી સેલ્ફ એલિમિનેટેડ રાઈટ એટલે એને કોઈ બીજાના પ્રકાશની જરૂર જ નથી એટલે અહીંયા એમનું થોડું ગ્રેટનેસ બતાડવાનું પણ ટ્રાય કરી રહ્યા છે This is what I feel. So you are gambling or making some business? No, no. Is it business? Yes. Then it's all right. So don't say I feel. I think. I think. That's my contention. Yes. તેને સૂર્ય ચંદ્ર અથવા અગ્નિ પ્રકાશતા નથી એટલે પુરુષોત્તમ પોતે છે કે એને સૂર્ય ચંદ્ર નથી પ્રકાશતા એ સૂર્ય ચંદ્રને પ્રકાશે છે પુરુષોત્તમનું જ્ઞાન સર્વને જ્ઞાન આપે છે આ એ પુરુષોત્તમ છે અને માનો કે તમે કુંડામાં એક બીજ રોપ્યું પણ એ બીજ અંકુરિત ક્યારે થશે જ્યારે આપણામાં ખાલી બીજ રોપવાની શક્તિ છે બીજને અંકુરિત કરવાની શક્તિ નથી આપણામાં તો પુરુષોત્તમ એને પ્રકાશ આપશે પુરુષોત્તમ સૂર્યને સુધી પ્રકાશ પહોંચાડે છે સૂર્ય આપણા સુધી પહોંચાડે છે ચંદ્રને શીતળતા પુરુષોત્તમ પહોંચાડે છે તો આ એ પુરુષોત્તમની વાત અહીંયા કરી છે કે એ બીજા કોઈ પુરુષોત્તમને નથી પ્રકાશતા પુરુષોત્તમ પોતે બધાને પ્રકાશે છે અને પોતે એટલે એ રસ્તા પર જશે તો પછી ત્યાં એ એવો રસ્તો છે કે જે ત્યાંથી પાછા ફરવાનું મન નહીં થાય એટલે એ રસ્તે પર કહે છે ને કે પાછા નથી ફરવાનું એટલે પાછા ફરવાનું જે કીધું હતું એ છે જે ડણવટ પ્રણામ જે આમાં એમ કે છે કે પાછા ફરવાની જે વાત આવી ને કે એક વાર આ માર્ગ પર ચાલવા માંડ્યા તો આ પાછા ફરવાની જે વાત છે એ આ માર્ગ પર ચાલવાથી જ શરૂ થાય છે કે તમે એ અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરો ત્યાર પછી પાછા ફરવાનો કોઈ સ્કોપ નથી આવતો
તમે આ માર્ગ પર ચાલવા માંડો ને કે ટુવર્ડ્સ તમે અક્ષર બ્રહ્મ કે તમે પુરુષોત્તમ તરફ, તો ત્યારથી પાછા નથી વળતા કે અહીંયા પહોંચી ગયા પછી પાછા નથી ફરવાનું આવતું? એક સેકન્ડ, તમે અક્ષર બ્રહ્મ, ક્ષર અને અક્ષર બ્રહ્મ કરતા ઉપર પુરુષોત્તમ છે, તો તમે અક્ષર બ્રહ્મ સુધી જશો તો તમે પુરુષોત્તમ સુધી ગયા એ નથી, છે પુરુષોત્તમનું જ મૂળ સ્વરૂપ, પણ એ ભજનીય નથી, ભજનીય માત્ર પુરુષોત્તમ છે. તો તમે અક્ષર બ્રહ્મ સુધી જઈને નહીં, તમે પુરુષોત્તમ સુધી જઈને પછી એ ભક્તિના માર્ગે જશો, એમાં મોહ રહિત થશો, ત્યારે સમજાશે કે આ પદ પુરુષોત્તમનું પદ છે, અને ત્યાં પહોંચ્યા પછી કોઈ પાછું નથી આવતું. એટલે આમાં સિમ્પલ એવી રીતે જાણી શકાય કે ક્ષર, અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ એ ત્રણ વચ્ચેનો તમે ડિફરન્સ સમજશો કે પુરુષોત્તમ છે એ જ અક્ષર બ્રહ્મ બન્યા છે, પણ ભજવાનો આપણે ફક્ત પુરુષોત્તમને છે. જો તમને એ થોડો પણ ખ્યાલ આવી ગયો તો તમે એ રસ્તે જઈ શકશો. એટલે ત્યાં પહોંચ્યા પછી જે રીતે આપણે પુષ્ટિમાર્ગ એમ કહીએ છીએ કે એ કૃપાનો માર્ગ છે, પણ એ કેવી રીતે છે કે જ્યારે પ્રભુની કૃપા થઈ ત્યારે જે માર્ગ આવ્યો, આપણે કૃપા મેળવવા માટે પુષ્ટિમાર્ગમાં નથી આવ્યા. તો આ એવું છે કે આપણે થોડી પણ ખબર પડી કે આ આવી રીતે પુરુષોત્તમ અને અક્ષર બ્રહ્મ અને એમાં શું ફરક છે, તો પછી આપણે એ રસ્તેથી પાછા નહીં. મને એમ લાગે છે કે અહીંયા એમ એક વ્યૂ એમ પણ હોઈ શકે કે જેમ હમણાં પ્રિયાએ કીધું કે અગર ઘરમાં આપણે સેવા કરીએ છીએ તો ઘરમાં જ વૈકુંઠ છે, તો ક્વાઇટ પોસિબલ કે આપણે મોહ માયાથી ઇન્ડિફરન્ટ થઈ જાય. અગર એ ઇફેક્ટ પણ કરે છે તો શું છે? મતલબ જ્યારે મને ફરક જ નથી પડતો, હું કોઈનાથી મોહિત પણ થતો એમ ઇન્ડિફરન્ટ ટોટલી, તો એમ રીતે પાછા નથી આવતા? એવી રીતે નથી કે કોઈ વર્લ્ડલી થિંગ્સ અફેક્ટ નથી કરી રહી છે, પણ સિન્સ હું ઇન્ડિફરન્ટ થઈ ગઈ છું તો ઇટ ડઝ નોટ મેટર મારી ભક્તિમાં કે મારા હા અફેક્ટ કરશે મારા માર્ગમાં પહોંચવા પુરુષોત્તમ સુધી. એટલે અહીંયા પરમધામ છે ને, તો પરમધામ કે શું છે? તો અક્ષર એટલે શું? જે નાશવંત નથી તે ક્ષર ન થાય એને અક્ષર કહેવાય. તો એ અક્ષર ભાવને જો તમે તમારી અંદર રોપી લેશો ને, તો પછી ત્યાં એ ભાવ ક્યારે પણ ક્ષર નહીં થઈ શકે. એટલે તમે એનાથી ઉપર પરમધામમાં પહોંચી ગયા, એટલે પછી ત્યાં એક નાશવંત નથી, એટલે એના એ ભાવથી તમે પાછા નહીં આવો એમ. અક્ષર ભાવ મીન્સ થોડુંક એક્સપ્લેન કરી શકીશ? અક્ષર ભાવ નથી, અક્ષર એટલે શું? નાશવંત નથી તે, એટલે અક્ષર રૂપી ભાવ એટલે શું? જે ભાવનો ક્યારે ખંડન નહીં થાય તેવો ભાવ. તો અહીંયા વાત આવી ને કે પાછા કેમ નહીં આવે, તો એ ભાવનું ક્યારે ખંડન નહીં થાય એટલે તમે પાછા નહીં આવો. યુ બેસિકલી ડિફાઇનિંગ, આઈ મીન એમ્ફસાઇઝિંગ ઓન ભક્તિ. હું પરમધામની ડેફિનેશન કહી રહી છું. પરમધામ શું છે એની? જે આમાં એવું પણ એક વ્યૂ પણ લઈ શકાય ને કે જે પરમધામની પ્રાપ્તિ છે એ એક જાતની જીવનું પ્રમોશન છે. તો હવે પ્રમોશન હોય તો હવે સીધી વાત છે ને, કોઈને તમે પાછું એની નીચેવાળી જોબ પર મોકલી દો તો એને તો ના જ ગમે ને. તો કોઈ પણ જીવ જાણી જોઈને થોડી ને એ ડિમોશન એને મળે એમ, એટલે તો એ પાછું ના જ વળે ને એમ. એટલે એ કેમ પાછું વળવાનું એમ વિચારે ખરો એકવાર એ પ્રમોટ થઈ ગયા પછી. જેજે, આઈ હેડ ટુ સે વન થિંગ. ચેરમેન બન્યા પછી વોચમેન ન થાય. યહાં મેં ઉન્હોને જો પહેલે પ્રશ્ન પૂછે ઓર અમીને જો જવાબ દે, વાસુ દોનો કે બીચ મેં એક પ્રશ્ન ઓર આવે કે નિરંતરતા કે કન્ટિન્યુટી. જો આપને કહી કે ભાઈ જો પ્રભુ કો ધામ હૈ વહાં ચલે જાવે, મતલબ જો વૈસી અવસ્થા જીવ કી હો જાય ઓર વાસુ ફિર લૌકિક મેં નહીં આવે, પર વૈસે તો નહીં હૈ ક્યુંકી આપને જબ સેવા કે ઓર આપને જો ડેલી રૂટીન મેં દેખે તો આપને કો કઈ વખત એસી ફીલિંગ આવે કે હા અપને પ્રભુ કે સાથ જોડાયે હે, ઓર પર થોડી દેર કે બાદ વાપસ એસે લગે કે ભાઈ અપને લૌકિક સે અફેક્ટેડ હો ગયે. સો વો નિરંતરતા નહીં રહે પાએ, ઓર જબકી યે શ્લોક મેં એસે કહે કે યે નિરંતરતા રહેગી, તો વા કે બીચ મેં ક્યા ડિફરન્સ હૈ વો નહીં સમજના. આઈ હેડ ટુ સે વન થિંગ. એ જે કહી રહ્યા છે કે મારું ઉત્તમ ધામ છે, સો દે આર ડિફાઇનિંગ ઇટ્સ ગોલોક ધામ, તો એ તો ઓમની પ્રેઝન્ટ છે, તો દે આર એકચ્યુઅલી ડિફાઇનિંગ સમથિંગ જ્યોગ્રાફિકલી ઓર મેન્ટલી કે માનસિક ભક્તિની એવી સ્ટેટ થઈ જાય કે
આઈ મીન નોટ કન્સિડરિંગ ધ ઓનલી વન પાર્ટ ઓફ ઇટ કે જેને પ્રાપ્તિ કરી પાછા આવતા નથી તે